નમસ્કાર દૂરદર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ નજર કરીએ મુખ્ય સમાચાર પર ભારતે પાકિસ્તાન સરકાર સમક્ષ મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ લખવીને જામીન આપવાના મુદ્દે સખત વિરોધ દર્શાવ્યો ભારતીય સંવેદના દુભાઈ હોવાનું જણાવ્યું લખવી વિશેષ કાનૂની જોગવાઈ મુજબ હજુ રહેશે કસ્ટડીમાં સોનિયા ગાંધીને શ્વાસની તકલીફ થતા હોસ્પિટલમાં ભરતી સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું જણાવતા તબીબો ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ અને ગ્લોબલ ગેટવે ટુ ઇન્ડિયા બન્યું હોવાના મુખ્યમંત્રીનો દાવો વિવિધ દેશોના રાજદ્વારીઓ સાથે ચર્ચા અને બ્રિઝબેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં પાંચસો પાંચ રન ભારતે કર્યો બેટિંગનો પ્રારંભ અને હવે સમાચાર વિગતવાર મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ લખવીને પાકિસ્તાનની કોર્ટ દ્વારા અપાયેલ જામીનનો ભારતે સખત વિરોધ દર્શાવ્યો છે ચારે બાજુ તેની ઘોર થઈ રહી છે ત્યારે સરકારે લોકોની ચિંતા અને ભાવના પ્રત્યે પાકિસ્તાનનું ધ્યાન દોર્યું છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને આ અંગેની માહિતી આપી હતી This will make a mockery of Pakistan's commitment to fight terror groups without hesitation and without making distinctions. આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાનના બેવડા વલણની પોલ ખુલી ગઈ છે પાકિસ્તાની એક આતંકવાદ વિરોધી અદાલતે બે હજાર આઠના મુંબઈ આતંકી હુમલાના મુખ્ય આરોપી લશ્કરે તૈયબાના કમાન્ડર ઝકી ઉર રહેમાન લખવીને જામીન આપ્યા છે લખવી આતંકી યોજના બનાવવા અને તેના અમલમાં મદદ કરવાના મુદ્દે સાત આરોપીઓમાં સામેલ છે હુમલામાં એકસો છાસઠથી વધુ લોકોના મૃત્યુ થયા હતા પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ રાહિલ શરીફે કોર્ટ માર્શલમાં મૃત્યુદંડની સજા પામેલા ઉગ્રવાદીઓને ફાંસી આપવા અંગેના વોરંટ પર સહી કરી દીધી છે સેના દ્વારા જારી કરાયેલા એક અહેવાલમાં જણાવવામાં આવેલ છે કે આ કેદીઓને સૈન્ય અદાલતે પહેલાથી જ મૃત્યુદંડની સજા સંભળાવી છે બીજી તરફ પાકિસ્તાનના આંતરિક મંત્રાલયે સત્તર એવા કેદીઓના નામ જાહેર કર્યા છે જેમને ફાંસી અપાશે નોંધનીય છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે પેશાવરની શાળામાં થયેલ આતંકી હુમલા બાદ મોતની સજા પામેલા ઉગ્રવાદીઓની ફાંસી પર લાગેલા નિયંત્રણ હટાવી દેવાની જાહેરાત કરી હતી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ગઈકાલે શ્વાસની તકલીફ થતા ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે ડોક્ટરે એમનું મેડિકલ બુલેટિન જાહેર કરતાં જણાવ્યું છે કે તેમનું સ્વાસ્થ્ય સુધારા પર છે ડોક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્યની દેખરેખ રાખી રહી છે કલ શામ શ્રીમતી સોનિયા ગાંધી કોંગ્રેસ પ્રેસિડેન્ટ સર ગંગારામ હોસ્પિટલમાં ભરતી હુઈ થી ઉનકો हल्का सा रेस्पिरेटरी प्रॉब्लम थी छाती में इन्फेक्शन और सांस लेने में थोड़ी तकलीफ़ थी जिस वजह से उनको एडमिट किया गया है ऑब्जर्वेशन और फर्दर मैनेजमेंट के लिए आज सुबह उनके डॉक्टर डॉक्टर अरूप कुमार बसु जो कि सीनियर कंसल्टेंट चेस्ट मेडिसिन सर गंगाराम हॉस्पिटल और उनकी टीम ने एग्जामिन किया है एंड ટુ જી સ્પેક્ટ્રમ ફાળવણીના મામલે આજે દિલ્હીની એક અદાલત અંતિમ દલીલો સાંભળશે આ કેસમાં પૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજા ડીએમકે સાંસદ કની અને પંદર અન્ય લોકોના નામો છે સીબીઆઈ નો આક્ષેપ છે કે એકસો બાવીસ કંપનીઓને અપાયેલ 2G સ્પેક્ટ્રમ ફાળવણીને કારણે સરકારી તિજોરીને ત્રીસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું હતું સુપ્રીમ કોર્ટે આ લાયસન્સ વર્ષ બે હજાર બારમાં રદ કર્યા હતા કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓની સેવા નિવૃત્તિની ઉંમર 60 વર્ષથી ઘટાડીને 58 વર્ષ કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી કાર્મિક વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે સેવા નિવૃત્તિની ઉંમર 58 વર્ષ કરવાના સમાચારો માત્ર એક અફવા છે व्हाट्सएप इत्यादि में इस प्रकार की कोई अटकलें लगाई जा रही है परंतु तो आपके माध्यम से मैं ये स्पष्ट कर देना चाहता हूँ और विशेषकर अपने कर्मचारियों को आश्वासन देना चाहता हूँ कि भारत सरकार की ओर से कोई इस प्रकार की योजना नहीं है ना ही कोई इस प्रकार का 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 निर्णय विचार अधीन है जिसके अंतर्गत आयु को घटा करके साठ वर्ष से अट्ठावन वर्ष कर दिया जाए परंतु मैं केवल इतना मात्र कह सकता हूँ कि आज की तिथि में इस प्रकार की जिसे कहते हैं कि सिंगल कॉमन रिटायरमेंट एज सबके लिए हो इस प्रकार का को फिक्स करने का कोई લોકસભામાં આજે લખવીને અપાયેલા જામીનનો મુદ્દો ઉછળ્યો હતો વિપક્ષોએ આ મુદ્દે પ્રધાનમંત્રીનું નિવેદન માંગ્યું હતું સભાગૃહમાં શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ ચર્ચામાં ભાગ લીધો હતો મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન ગઈકાલે દિલ્હી ખાતે ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થનારા દેશોના તેમજ અન્ય ઉત્સુક રાજ્યોના એકસો પચાસ ઉપરાંત ડેલિગેટ્સ અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી આગામી અગિયાર થી તેર જાન્યુઆરી બે હજાર પંદર દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે સમિટનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિકાસશીલ સુશાસન ઔદ્યોગિક મૈત્રીપૂર્ણ નીતિઓ શ્રેષ્ઠ આંતર માળખાકીય સુવિધાઓ તેમજ વ્યૂહાત્મક સ્થાનો ધરાવતું ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ અને ગ્લોબલ ગેટ ટુ ઇન્ડિયા બન્યું છે આ વખતે આપણા કન્ટ્રી પાર્ટનર બન્યા છે મને વિશ્વાસ છે કે દેશ વિદેશના નેતાઓ રાજદ્વારીઓ અને દુનિયાભરના ઉદ્યોગપતિઓ ગુજરાતની ઔદ્યોગિક કુને શાંતિ અને સૌહાર્દના વાતાવરણ સંસ્કૃતિ અને આતિથ્ય ભાવથી અભિભૂત થઈને જશે જ પ્રજાસત્તાક પર્વને ને દિવસે નવી દિલ્હી ખાતે ગુજરાતના ત્રણ બહાદુર બાળકોને એવોર્ડથી નવાજવામાં આવનાર છે તેમાંનો એક છે હિરલ હળપતિ નવસારીના વિરાવળ ગામના આ વિદ્યાર્થી પુલ પરથી નદીમાં પડેલા એક બાળકને પોતાના જીવની પણ પરવા કર્યા વિના બચાવી લીધો હતો જોઈએ એક રિપોર્ટ ભારતીય બાળ કલ્યાણ સંઘ દ્વારા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે જે બહાદુરીનો એવોર્ડ એનાયત થનારો છે તેમાં ગુજરાતના ત્રણ બહાદુર બાળક છે આ ત્રણમાંનો એક છે હિરલ હળપતિ નવસારીના વિરાવળ ગામના આ વિદ્યાર્થીએ નદીમાં પડેલા એક બાળકને બચાવ્યો હતો પોતાના જીવની સહેજ પણ પરવા કર્યા વિના હિરલે નદીમાં ઝંપલાવીને બાળકને બચાવવાની બહાદુરી દર્શાવી હતી જ્યારે શાળાથી છૂટીને ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે મેં અચાનક જોયું કે અમારા બીચ ઉપર ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હતા અને મેં ત્યારે જોયું તો ત્યાં આવીને કે બાળક પાણીમાં પડ્યું હતું અને મેં કંઈ પણ વિચાર કર્યા વગર ત્યાં અંદર કૂડીને બાળકને બચાવીને એના મા બાપને આપ્યું ત્યારે તેમના મા બાપ આપતા પછી ત્યાંના લોકો બધા આવીને મને પ્રાઉડઅફ કરે છે અને મેં ત્યારે જોયું કે મેં ન હતો ત્યારે બાળકનું શું થતું અને ગુજરાત રાજ્ય બાળ કલ્યાણ સંઘના કાર્ય કરે ત્યારે બની શકે આજે જ્યારે દરેક જન પોતપોતાના કામ અને પરિવાર પ્રત્યે જ વધારે ચિંતિત હોય છે ત્યારે જીવની પણ પરવા કર્યા વિના અન્યને નવજીવન બક્ષનાર બહાદુર બાળકો સમાજ માટે ઘણું બધું કહી જાય છે દૂરદર્શન સમાચાર અમદાવાદ કપાસના પોષણક્ષમ ભાવો ન મળવાના મુદ્દે ખેડૂતોનો આક્રોશ હજુ પણ યથાવત રહ્યો છે ગઈકાલે ગોંડલ તાલુકાના મોવિયા ગામના ચોરા વચ્ચે હજારો ખેડૂતોએ કપાસની હોડી કરી તીવ્ર આક્રોશ ઠાલવ્યો હતો ખેડૂતોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા એકવીસ મે ધારાસભ્યને આવેદનપત્ર આપી ઘેરાવો કરાશે તેમ ખેડૂત આગેવાને જણાવ્યું હતું ન હોય અને ભાવ પૂરા તો દરેક આંદોલન ક્ષેત્રે આપણે આંદોલનને ટેકો આપવો જોઈએ હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં શારદા ફંડ ગોટાળાના કેસમાં ધરપકડ કરાયેલા પશ્ચિમ બંગાળના પરિવહન મંત્રી મદન મિત્રાની સીબીઆઈ કસ્ટડીની અવધિ આજે સમાપ્ત તાલિબાનો દ્વારા શાળાના નિર્દોષ વિદ્યાર્થીઓ પર થયેલ હુમલાના વિરોધમાં પાકિસ્તાન અને દુનિયાભરમાં દેખાવો યોજાઈ રહ્યા છે પાકિસ્તાનના જુદા જુદા શહેરોમાં વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજીને આતંકવાદને વખોડી કાઢી શહીદ થયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી

ઘણા લાંબા સમયથી બીમાર એવા સર્વોદય નેતા ચૂનીભાઈનું સત્તાણું વર્ષની જૈફ વય અવસાન થયું છે આજે વહેલી સવારે તેમના ગાંધી આશ્રમ ખાતેના નિવાસ સ્થાને ચૂની અંતિમ શ્વાસ લીધા હતા ભારતની સ્વતંત્રતાની ચળવળમાં તેમણે ઝંપલાવ્યું હતું ત્યારબાદ તેઓ સતત ગરીબ લોકો માટે સંઘર્ષ કરતા રહ્યા હતા વિનોવા ભાવેની ભૂદાન ચળવળમાં તેમનો સક્રિય અને મહત્વનો ફાળો રહ્યો હતો ચારસો પચાસની આસપાસ હોવાનું જોવા મળ્યું હતું નિફ્ટીમાં પણ સો અંકનો ઉછાળો જોવા મળ્યો છે ઓગણીસો એકસઠમાં આજના દિવસે પોર્ટુગલથી ગોવા દીવ દમણ આઝાદ થયા હતા આજે મુક્તિ દિન ઉજવાઈ રહ્યો છે આશરે ચારસો પચાસ વર્ષ પહેલા ગોવા દીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું આ સ્થળો દરિયા કિનારે આવેલા હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર વાણિજ્ય માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો ભારતને આઝાદી મળી ત્યારે અને ત્યારબાદ પણ આ પ્રદેશો પર પોર્ટુગીઝો શાસન કરતા હતા ડિસેમ્બર ઓગણીસ ઓગણીસો એકસઠ ના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા ક્રિકેટ બ્રિસ્બેન ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં કુલ પાંચસો પાંચ રન બનાવ્યા હતા જેમાં સ્ટીવન સ્મિથના એકસો એકત્રીસ રન જ્યારે જોનસનના ઇઠ્યાસી રન મુખ્ય હતા ભારત તરફથી ઉમેશ યાદવે ત્રણ શર્માએ ત્રણ અશ્વિન અને એરોને બે બે વિકેટો ઝડપી હતી ભારતે બેટિંગની શરૂઆત કરતા ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજય સત્યાવીસ રને આઉટ થયો હતો આ અગાઉ ભારતનો પહેલો દાવ ચારસો આઠ રને સમેટાઈ ગયો હતો અને હવે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભારતે પાકિસ્તાન સરકાર સમક્ષ મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ લખવીને જામીન આપવાના મુદ્દે સખત વિરોધ દર્શાવ્યો ભારતે સંવેદના દુભાવી હોવાનું જણાવ્યું લખવી વિશેષ કાનૂની જોગવાઈઓ મુજબ હજુ રહેશે કસ્ટડીમાં સોનિયા ગાંધીને શ્વાસની તકલીફ થતા હોસ્પિટલમાં ભરતી સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું જણાવતા તબીબો ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ અને ગ્લોબલ ગેટવે ટુ ઇન્ડિયા બન્યું હોવાના મુખ્યમંત્રીનો દાવો વિવિધ દેશોના રાજદ્વારીઓ સાથે ચર્ચા અને ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં પાંચસો પાંચ રન ભારતે કર્યો બેટિંગનો પ્રારંભ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર